नमस्कार दर्शक मित्रों, हूँ जमील पठाण, आप जो रहा छो तीर समाचार। दर्शक मित्रों, आज छोटाउदेपुर जिला नी संकलन समिति नी बैठक हती, परंतु तेनी अंदर आप जो रहा छो छोटाउदेपुर ना जे राज्यसभा सांसद छे नारायणभाई राठवा, छोटाउदेपुर ना धारासभ्य मोहनसिंह राठवा अने पावीजेतपुर ना धारासभ्य सुखरामभाई राठवा आ संकलन समिति नी बैठक नो बायकॉट कर्यो छे। अने ते बायकॉट नो शुं कारण छे ते आपणे एमनी पासेथी जाणीशुं। साहेब, तीर समाचार में आपनुं स्वागत छे। आजे संकलन समिति की बैठक थी अने आप आ बैठक की अंदर प्रथम हाजरी आपी अने तरत ज तेमांथी पाछा निकळ्या छो, शुं कारण छे? आज जिला संकलन समिति छोटाउदेपुर समिति कक्ष की अंदर मिली अमे लोग एमां हाजर रह्या था, परंतु अमे जे अमारो विरोध छे ए विरोध एटलो ज हतो कि जे ते वखते कोईपण खातमुहूर्त थाय, तकतीनो अनावरण विधि थाय, कार्यक्रम काम पूरू थई जाय तो एना मकान के रोडनु उद्घाटन करे, एमो कांग्रेसना धारासभ्य कांग्रेसना संसद सभ्यश्रीओना नामों तकतीमों लगावता नथी, जे अमारो हरहड़तु अपमान छे। अमे खूब सीनियर मेम्बरो छे अने जे ते विस्तारना चूंटायेला धारासभ्य होय, कोईपण पक्षना होय, ए पार्टीने बाजुए राखी प्रोटोकॉल तरीके तमामना नामों अधिकारीश्रीओए लखवा जोईए। एनो विरोध अमे एटला माटे कर्यो छे कि हमना 14 तारीखे कार्यक्रम कर्यो, એની અંદર પણ અમારા કોંગ્રેસના ધારાસભ્યોના સંસદ સભ્યોના નામો તકતીમોથી કાઢી નાખ્યા, તો એનો અમે લોકો આજે વિરોધ કર્યો અને અધિકારીઓને સૂચના આપી છે કે આવું ભવિષ્યમાં ના થાય અને એને સુધારો કરી અને અમારા પણ નામો તકતીઓની અંદર આવે એ પ્રમાણે અમે સૂચના આપી છે। આમાં કોઈ લેખિતમાં આપે આપ્યું છે વિરોધ માટેનું? વિરોધ માટેનું અમે આજની સંકલન સમિતિના બેઠકના અધ્યક્ષ જિલ્લા વિકાસ અધિકારી છે, માન્ય કલેક્ટર શ્રી રજા ઉપર છે, એટલા માટે લેખિતમાં રજૂઆત અમે આજની સંકલન સમિતિના અધ્યક્ષશ્રીને પહોંચાડી છે। તો આ જે સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે કે જે 14મી તારીખે ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યા હતા, તેમાંથી કોંગ્રેસના ધારાસભ્ય અને સાંસદ સભ્યના નામને બાકાત રાખવામાં આવ્યા છે। આપણી સાથે છોટાઉદેપુરના ધારાસભ્ય છે કે જે ગુજરાતના મોસ્ટ સિનિયર ધારાસભ્ય છે, મોહનસિંહજી રાઠવા સાહેબ। સાહેબ, આપ શું કહેશો? અત્યારે આપ આ બાયકોટ કર્યો છે અને એની પાછળના જે કારણો છે? જે માન્ય નારાયણભાઈએ જે વાત કરી, આવું આ પહેલી જ વખતે બને છે એવું નથી। છોટાઉદેપુર તાલુકામાં આંગણવાડીઓનું કેટલું ઉદ્ઘાટન થયું, આંગણવાડીમાં એના ધારાસભ્ય તરીકે મને આમંત્રણ આપવાનું નહીં, મારું નામ લખવાનું પણ નહીં, અને બારોબાર જે તે જવાબદાર અધિકારીઓ, એ પછી ધારાસભ્ય લોકસભાના સભ્ય હોય કે ડીડીઓ હોય કે કલેક્ટર હોય, એવા બધા આંગણવાડીના જે તે સ્થળ ઉપર જઈને આંગણવાડીના મકાનનું ખાતમુહૂર્ત કરીને તે કામ ચાલુ કરે। આજે સંકલન સમિતિની મિટિંગનો અમે સામૂહિક બહિષ્કાર કર્યો છે અને સામૂહિક બહિષ્કાર કરવા પાછળનું કારણ આ સરકારી તંત્ર, સરકારના અધિકારીઓ, ભારતીય જનતા પક્ષની સરકારના ઇશારે અહીંના ધારિક ધારાસભ્યો કોંગ્રેસના છે, એમને એનું વજન ઓછું દેખાય અને ખરાબ લાગે દેખાય પ્રજામાં, એટલા માટે જે જાહેર ફંક્શનો થાય છે એ ફંક્શનોની અંદર એમને એવોર્ડ કરતા હોય એવું અમને લાગી રહ્યું છે, અને એટલા માટે અમે આ 14મી તારીખે જે પ્રોગ્રામ થયો એ પ્રોગ્રામની અંદર સ્થાનિક ધારાસભ્યોને મહત્ત્વ નથી આપવામાં આવ્યું, એનો જીવતો જાગતો પુરાવો છે કે તેજગઢ પાસેનો જે પુલ થયો એમાં મોહનસિંહભાઈ રાઠવા સાહેબે ખૂબ મહેનત કરીને પુલ પ્રજાના માટે ખુલ્લો મુકાયો છે, અને એનું ઈ લોકાર્પણ થયું ત્યારે સ્થાનિક ધારાસભ્ય તરીકે મોહનસિંહભાઈ રાઠવાનું નામ નથી, માત્ર ગીતાબેનનું નામ અંદર રાખવામાં આવ્યું છે। સંસદ સભ્ય છે, નામ રાખો, કોઈ વાંધો નથી અમને, અમને કોઈ એનો કોઈ હરકત નથી, પણ સ્થાનિક ધારાસભ્ય તરીકે પણ એમાં તકતીમાં નામ હોવું જોઈએ એ અમારો મુદ્દો હતો। છોટાઉદેપુરમાં પણ રેલવે ફાટકનો જે બ્રિજ બનવાનો, એનું ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, એમાં રાજ્યસભાના સભ્ય અગાઉના રેલવે મંત્રી પણ હતા, એમની મહેનતથી જ આ જો રેલવે આવી હોય, પુલ પણ તૈયાર થયો હોય, તો એમનું પણ નામ બાકાત રાખવામાં આવ્યું છે। એટલે અમને ચોક્કસ દેખાઈ રહ્યું છે કે આ સરકારી અધિકારીઓ ભાજપના વાલા દવલા થવા માટે આ જે બી પ્રોગ્રામ થાય છે એ પ્રોગ્રામમાં કોંગ્રેસના માણસોને એવોર્ડ કરવામાં આવી રહ્યા છે। મારો સ્પષ્ટ આક્ષેપ છે કે કૃષિ ખાતાના જે પ્રોગ્રામ અગાઉ થયા એની અંદર સ્ટેજ ઉપર માન્ય સંસદ સભ્ય હોય, વહેલા પહોંચ્યા હોય તો કાર્યકરોને બોલાવી લે બરાબર છે, પણ સંસદ સભ્યશ્રીને પહોંચતા પહેલાં એમના સંગઠનના માણસો ખુરશી ઉપર
જમાવડો કરીને બેસી જતા હોય છે એ વ્યાજબી નથી. તો આ હતા સુખરામ રાઠવા, પાવીજતપુરના ધારાસભ્ય. તેમનો આરોપ છે કે ક્યાંક ને ક્યાંક સરકારના ઇશારે અથવા તો સરકારને વહાલા થવા માટે અધિકારીઓ દ્વારા કોંગ્રેસના નેતાઓની અવગણના કરવામાં આવે છે અને તેને લઈને આજે તેમણે આ સંકલન સમિતિની બેઠકનો બહિષ્કાર કર્યો છે અને બેઠક શરૂ થતાની સાથે જ તેઓ બહાર નીકળી આવ્યા છે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત દેશ દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.